નવસારી નગરપાલિકામાં પાલિકામાં ચાલતા સ્વચ્છતા અભિયાનના ના ધજાગરા ઉડાવતા પાલિકાના કર્મચારીઓ હાલમાં નવસારી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે અને તે દરમિયાન નવસારી નગરપાલિકા દ્વારા નગરવાસીઓને ઘરવેરો ભર્યા બાદ સૂકો અને ભીનો કચરો નાખવા માટે અલગ અલગ કચરાપેટી આપવામાં આવી છે એક તરફ નગરપાલિકા જે લોકોના ઘર અને મોહલ્લામાંથી ડોર ટુ ડોર સૂકો અને ભીનો કચરો અલગ અલગ લે છે પણ તેને જે જગ્યાએ નિકાલ કરવામાં આવે છે તે જગ્યા પર બંને કચરાને મિક્સ કરીને નાખવામાં આવે છે તો અલગ અલગ કચરો લેવા અને કચરા વિતરણ કરવાનો અર્થ શું રહ્યો નવસારી નગરપાલિકાના કેટલીક જગ્યા પર કચરા પેટીઓનો કચરો પણ સમયસર ઉઠાવતો નથી જેના લીધે ઢોર તેને ખાય છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે સ્વચ્છતા અભિયાનની જે વાત કરું તો હું મારી પોતાની વાત કરું કે સ્વચ્છતા હું એવું વિચારું છું કે મારો જ્યારથી હું જન્મ્યો ત્યારનો મારો અધિકાર છે બાળક જ્યારે જન્મે ને સમજતું થાય ત્યારથી જ આપણે એને સ્વચ્છતાના જે નિયમો જે છે જે ગુણ જે એના કહેવાય તે આપણે શીખવાડતા હોઈએ છીએ અને એમાં અવેરનેસની બહુ જરૂર છે હું એવું માનું છું ત્યાં સુધી કે એક એક વ્યક્તિ દરેક વ્યક્તિ જો વિચારે કે ને અવેર થાય કે ભાઈ મારે સ્વચ્છતા જાળવવાની છે પણ ઘણી વખત શું થાય કે હું એક વ્યક્તિ અહીંયા એક કચરો નાખીશ તો એનો શું ફરક પડશે પણ આખા દિવસમાં જો પંદર લાખ વીસ લાખની વસ્તી હોય નવસારીમાં અને તે સો વ્યક્તિ બી વિચારે કે હું નાખીશ તો શું ફરક પડશે તો એ સો વ્યક્તિ જ્યારે નાખે ત્યારે ફરક પડતો હોય

કરી તમે ને બહુ સરસ પ્રશ્ન છે સૂકો અને ભીનો કચરો કારણ કે એમાંથી ફર્ટિલાઇઝર બને છે અને ઘણી બધી આપણે વ્યવસ્થા કરી શકીએ બીની બીજી તો આઈ થિંક નગરપાલિકા તરફથી બહુ સરસ સ્ટેપ્સ કહેવાય કે સૂકો અને ભીના કચરાની ડસ્ટબિન એ લોકોએ ફાળવી છે ઘણા વખતથી પેન્ડિંગ હતું એમ પછી સૂકો અને ભીનો કચરો અલગ અલગ અપાય પણ છે જેમ કે હું પણ આપું જ છું અહીંયા અને મને ખબર નથી કે ત્યાં એક સાથે એને નાખવામાં આવે છે એ મને ખબર નથી એટલે એની પર હું કોઈ નહીં વાત કરીશ પણ આઈ થિંક કે કોર્પોરેશને આનો ફાયદો ઉઠાવવો જોઈએ કોર્પોરેશને મારી અપીલ છે કોર્પોરેશનને બી કે જ્યાં ભીનોને સૂકો કચરો જે પબ્લિક તમને આપે છે એને જો આપણે અલગ અલગ કરીએ તો ઘણા બધા બેનિફિટ્સ મળી શકે છે ફર્ટિલાઇઝર્સ બનાવી શકીએ છીએ અને ખેડૂતોને આપણે મફતમાં ફર્ટિલાઇઝર આપી શકીએ આ રીતે એક ઇન્કમ પણ જનરેટ નગરપાલિકા કરી શકે તો મારી એમને એક એવી અપીલ છે કે આ ભીનો કચરોને સૂકો બધા એવું કહે છે કે સાથે નાખવામાં આવે છે મેં જોયું નથી પણ એને જો અલગ અલગ કરે તો બહુ મોટી કામગીરી હાથે લેવાય તેવું છે નવસારી નગરપાલિકાના એમ્બેસેડર તો એ બહુ નાનો ટેગ મારે માટે પણ સ્વચ્છતા એ મારો અધિકાર ગણો અને જ્યારે મને પહેલો ફોન આવ્યો હતો રાજુભાઈ ગુપ્તાનો કે સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તમારું નામ સ્વીકારવામાં આવ્યું છે તો મારો પહેલો પ્રશ્ન એમને એ હતો કે ના એવું નહીં કરો ઘણા બધા બીજા છે તમે એ લોકોની સાથે કામ કરો હું સમય નહીં કદાચ આપી શકું મારો બિઝનેસ છે સ્પોર્ટ્સ છે ને જે હું પ્રિન્સિપલની જોબ છોડીને સ્પોર્ટ્સમાં બેઠો છું ને આજે અક્ષય કુમારે મને જનરલ સેક્રેટરી આખા ઇન્ડિયાનો બનાવ્યો છે તો મારા મારી પાસે છવ્વીસ રાજ્યની જવાબદારી છે અંડમાનથી લઈને દિલ્હી સુધી તો મેં એમને પહેલે તો ના પાડી હતી પણ એમનો એવો આગ્રહ હતો કે ના બધાની જ ઈચ્છા છે તો મને એમ થયું કે ચાલો આપણે એક બ્રેન્ડ એમ્બેસેડર તરીકે બનીએ અને હું બન્યો હું બહુ ખુશ હતો એ તો બહુ જૂની વાત છે બ્રેન્ડ એમ્બેસેડર બન્યા પછી તો ખાસો સમય નીકળી ગયો પણ એક દિવસ એવું થયું કે તમને આજે દિલની વાત કરી દઉં કે હું ને મારી દીકરી કોન્વેન્ટ આગળથી જઈએ અને એ કોન્વેન્ટમાં ભણે એટલે બહાર આવે એટલે પેલું દસ બીન હોય ને એટલે નાક દબાવીને ગાડીમાં બેસે અને દરરોજ મને ટીકા કરે તમે એમ કે બ્રેન્ડ એમ્બેસેડર આજોની આ છાણ પડેલું આજોની આ કચરો પડેલો એક દસ વર્ષની છોકરી મને સમજાવતી હતી એની પણ ઈચ્છા હતી કે ડેડુ કંઈક કરે જેમ કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરે છે તો આમાં બી કંઈક કરે અને એમાંથી મને ઇન્સ્પિરેશન મળ્યું અને મેં થોડા છોકરા ભેગા કીધા અને અમે પહેલાં પૂર્ણા નદી પર ગયા ને પૂર્ણા નદીની સફાઈ ચાલુ કરી પૂર્ણા નદી અમને બહુ રિસ્પોન્સ મળ્યો પબ્લિકનો અને પણ અમે એક કલાક હોઈએ ને ત્યાં એકદમ સફાઈ થઈ જાય અને બપોરે પાછા જે પાછી ત્યાં કચરો પડેલો હોય પણ એક વસ્તુ છે કે પબ્લિક એટલીસ્ટ પાણીની અંદર પ્લાસ્ટિક નાખવાનું બંધ કર્યું મારે માટે બહુ મોટી વસ્તુ છે પાણીની અંદર ફૂલ હજી નાખે છે એ ધાર્મિક વાત છે જો પૂજારીઓ સમજે અને પૂજારીઓ જો આ વસ્તુને જો જાણે કે ભાઈ આપણે જમીનની અંદર દાટી દઈએ તો કોઈના પગની નીચે ન જાય અને એ ફર્ટિલાઇઝર થઈ જાય પણ એને વાર લાગશે ધર્મની વાત હોય ત્યાં થોડુંક આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે પણ આપણે પાણીનો બી બચાવ કરવાનો છે ત્યાર પછી મને હું પિયુષભાઈને મળ્યો પિયુષભાઈએ સરસ રિસ્પોન્સ આપ્યો અને કોર્પોરેશનમાં મળ્યો રાજુભાઈ ગુપ્તાથી મળીને બધાનો સરસ રિસ્પોન્સ થયો અને અમે લગભગ બે દિવસમાં શુક્રવારે ઉચકાઈ ડસ્ટબિનને શનિ રવિમાં તો અમે એમ એમ્બિયન્સ ચેન્જ કરીને કલર વલર કરીને મને બહુ બધાએ હેલ્પ કરી બંકિમભાઈ શાહ છે એમને આખું પ્લેટફોર્મ બનાવી આપ્યું એસબીઆઈએ મને આપ્યું આમ ઇવન જયશીલ શાહ મારી સાથે હતો બેન્ચીસમાં તો એ બહુ સરસ થયું ને એમાંથી મને રિસ્પોન્સ બહુ મળ્યો તો ત્યાર પછી મને એમ થયું કે ચલો કંઈક હું તો અટકી જવાના હતો ત્યાર પછી મારે આ કરવું હતું એક ડસ્ટબિન હટાવી હતી કારણ કે અહીંયા ડોર ટુ ડોર કલેક્શન બહુ પાવરફુલ છે કોર્પોરેશનનું પણ ત્યાર પછી છે ને હું તમને એક વાત આજે કહેવા માગું છું જ્યાં જ્યાંથી મેં કચરો ઉઠાવ્યો કે ડસ્ટબિન હટાવીને એ પબ્લિકની ડિમાન્ડ હતી પબ્લિકની ડિમાન્ડ હતી મને ફોન આવતા હતા કે અહીંયા આવો ને તમે જોજો મારા દરેક વિડીયોમાં મારી સાથે બહુ બધું ક્રાઉડ છે ત્યાંનું લોકલ હું એ લોકોને ભેગા કરવા નથી ગયો એ લોકો ત્યાં આવતા મને બોલાવતા અને પછી અમે કામગીરી કરતા અને દરેક તબક્કે નગરપાલિકાના માણસો આવીને ડસ્ટબિન ઉચકવામાં બહુ હેલ્પ કરતા ઇવન પહેલાં કોણ છે નિખિલભાઈ એ પોતે બી ડેપો વખતે તો હાજર હતા અને છ જગ્યાથી લગભગ ડસ્ટબિન છ નહીં હું અગર આપણે કઈ પેલો પેલો સંકેત શાહવાળું કયું છે પેલું ક્યાં રહી સંકેત શાહ ક્યાં રહી નહીં માછીવાડ નહીં એટલે કયું કહેવાય આપણે મધુ મધુ આપણે મધુરિકા દવાખાનું છે એનું એ કયો ત્યાં એક ડસ્ટબીન હતું ને એ સંકેત શાહ દ્વારા હટાવાયું હતું તો એ અગર સપોઝ હું મારામાં નહીં ગણું તો અમે પાંચ ડસ્ટબીન હટાવ્યા ને અમે જ્યારે જિગીશભાઈ શાહ સાથે અમે ફુવારા પર હટાવ્યું ત્યારે સંકેત પણ ત્યાં આવ્યા હતા ને અમે એને પણ મેં ગણી લીધેલું કે ચાલો હવે આને પણ છઠ્ઠું ગણીએ પણ આજે હું ગણું છું કે મારા તરફથી તમે પાંચ હટાવ્યા એમને એક ત્યાંથી હટાવ્યું હતું બહુ સરસ પણ મારો ટાર્ગેટ વધારે હતો મારો ટાર્ગેટ હતો કે દસ ડસ્ટબિન હું હટાવું નવસારીના ડસ્ટબિન ફ્રી સિટી બનાવી દઉં પણ એ એ થઈ ન શક્યો અને જે કંઈ થયું આગળ એ બધું હવે કહેવાની જરૂર નથી પણ કહેવાનું મિનિંગ કે સુરતમાં આજે હું જ્યારે જાઉં છું તો સુરત એસએમસીમાં મારા બહુ બધા ફ્રેન્ડ્સ છે એ લોકો એ લોકોએ પણ ત્યાં સુરતના બ્રાન્ડ એમ્બેસેડર છે આરજે વીર એ મારા ખાસ મિત્ર છે આરજે વીર જે આરજે છે અને એ સુરતના બ્રાન્ડ એમ્બેસેડર છે તો એમની ને મારી જ્યારે વાત થઈને તો સુરત સિટીમાંથી બધા ડસ્ટબિન હટાવાઈ ગયા છે નાના નાના ડસ્ટબિન મૂક્યા છે તો મારી કોર્પોરેશનને અપીલ છે કે નવસારીમાં પણ એવું કરીએ આપણે આ બધા ડસ્ટબિન હટાવીને પહેલાં તો ડોર ટુ ડોર કલેક્શન થોડું હજુ પાવરફુલ બનાવવું પડશે ઘણા બધા મને મેસેન્જર પર ઘણી નેગેટિવ કમેન્ટ્સ હોય છે પણ હું એને એને બહાર નથી પાડતો આપણે જેટલું બહાર પાડીશું ને નવસારીનું નામ ખરાબ થાય અને ફેસબુક લાઈવ કરવા પાછળનો ઇન્ટેન્શન શું હતો એ આજે હું ક્લિયર કરું ફેસબુક લાઈવ કરવા પાછળનો ઇન્ટેન્શન એ હતો કે મને ફોલો કરે છે આખું ઇન્ડિયા ફેસબુક પર અને એના દ્વારા મારો ટાર્ગેટ ફક્ત નવસારીનો હતો મારો ટાર્ગેટ હતો કે આખા ઇન્ડિયામાં મારો આ મેસેજ પહોંચે અને તમે બિલીવ નહીં કરો મારું મેસેન્જર હમણાં તમને ખોલી આપ્યું તો ફોરેનના એટલા બધા કોલ છે ને મેસેજીસ છે જે લોકો અભિનંદન આપે કે તમે આ કરો છો કેટલા એવા બી છે જે લોકોએ જાન્યુઆરીમાં ડેટ બુક કરી છે કે અમે આવીએ છીએ એનઆરઆઈ છે અને અમે આવીએ ત્યારે એક રવિવાર તમને અમે આપીશું આમ નવસારી એક કોમન મેન તરીકે બ્રાન્ડ બ્રાન્ડ એમ્બેસેડર હતો ને આજે નથી એનો કોઈ મને એનો કોઈ ફરક પડતો નથી આજે બી સ્વચ્છતા તો કરવાના જ છે જોકે હમણાં હું બહુ સ્પોર્ટ્સમાં બિઝી છું ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યો ને અત્યારે આ મધ્યપ્રદેશ સ્કૂલ ગેમ્સમાં જીતી આવ્યા એટલે હવે સ્ટાર્ટ કરીશું પાછું જાન્યુઆરીથી પણ મેસેજ એ છે કે મારી ઈચ્છા આજે પણ એવી કે નવસારી નગરપાલિકા આ સર્વેક્ષણમાં જીતે ગયા વખતે જેમ જીતી અને એનો ક્રેડિટ બધાને જાય મને જાય તમને જાય બધાને જાય સો મારી અપીલ છે નવસારી નગરપાલિકાને અને આ બધા જ તમામ નાગરિકોને હું હું તો કરતો જ આવું છું મારા માધ્યમથી કે સૂકો અને ભીનો કચરો અલગ રાખો રસ્તા પર કચરો નહીં નાખો ઊડીપીની સામેથી મારો ખાસ મેસેજ છે તમારા ચેનલ દ્વારા કે ઊડીપીની સામેથી મારો બહુ ટાર્ગેટ હતો એ ડસ્ટબિન હટાવવાનો ત્યારે થોડા ટેકનિકલ ઇસ્યુઝને કારણે અમે ન હટાવી શક્યા પણ થેન્ક્સ ટુ નગરપાલિકા કે એ લોકોએ ઉડીપીની સામેથી ડસ્ટબિન હટાવી પણ હવે ત્યાં પબ્લિક સપોર્ટ નથી કરતું પબ્લિક કચરો નાખે જ છે પણ પછી જ્યારે ઘણા બધા ફોન કોલ્સ આવ્યા મેં એ લોકોને ફોન કર્યા કે ભાઈ તમારા એરિયામાં કેમ આટલો કચરો નાખો છો અહીંયા ડસ્ટબિન નગરપાલિકાએ હટાવી આ વાત છે બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવ્યા પછીની એટલે હું ચાલું જ છું સતત મારા કામમાં એ પદ તો મને કંઈ લાગુ જ નથી પડતો તો એ લોકોએ કીધું કે સર ડોર ટુ ડોર કલેક્શન નથી એટલે ઓરેન્જ હોસ્પિટલની અંદર જઈએ તો ત્યાં ડોર ટુ ડોર કલેક્શન લગભગ નથી એવું કહે છે સો મારી અપીલ છે કોર્પોરેશનને કે તમે સર્વે કરો જ્યાં જ્યાં ડોર ટુ ડોર કલેક્શન નથી એને સ્ટ્રોંગ બનાવો અને તમામ નાગરિકને કે પૂર્ણા નદીમાં કચરો નહીં નાખવાનો રસ્તા પર કચરો નહીં નાખવાનો કચરો લઈ જાઓ ઘરે અને કચરા પેટી કચરાવાળો જ્યારે લેવા આવે ત્યારે જ તમારે કચરો આપવાનો જો આટલું કરશે તો નવસારી નગરપાલિકાને ફરી પાછો એક એવોર્ડ મળે એવી મારી શુભકામના અને કોમનમેન તરીકે મને પણ એની ક્રેડિટ મળે એવી મારી શુભકામના થેન્ક યુ સો મચ નવસારી નગરપાલિકા પણ ભારત સરકાર દ્વારા જે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ઓગણીસ ચાલી રહ્યું છે એ અંદર ભારત શહેર ભારતના દરેક શહેરોને રેટિંગ આપવામાં આવી રહ્યું છે આ રેટિંગની અંદર નગર નવસારી નગર નગર પણ ભાગ લઈ રહ્યું છે અને એના તબક્કે નગરપાલિકા દ્વારા બાયલોઝ ઘડવામાં આવ્યા છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે રૂલ્સ છે એના અંતર્ગત કોઈ કચરો જ્યાં ત્યાં ફેંકે એના પર દંડ કરવાના વગેરે જોગવાઈ કરવામાં આવી છે પ્લાસ્ટિક માટે પચાસ માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક બેન કરવામાં આવ્યું છે એના માટેના બાયલોઝ તૈયાર થઈ ગયા છે ટૂંક સમયમાં વાંધા સૂચનો મગાવી ફાઇનલ કરવામાં આવશે નવસારી નગરપાલિકા દ્વારા ભીનો અને સૂકો કચરો અલગ એટ સોર્સથી જ અલગ પડે એ માટે દરેક ઘરને ડસ્ટબિન આપવામાં આવી રહ્યા છે બે અને જેટલા પણ બાકી હોય ડસ્ટબિન લેવામાં એ નગરપાલિકાનો કોન્ટેક કરીને ડસ્ટબિન લઈ જઈ શકે છે જેમણે પ્રોપર્ટી ટેક્સ નહીં ભર્યો હોય તે પ્રોપર્ટી ટેક્સ ભરી અને એની પાવતી બતાવશે તો અહીંથી તમને બે ડસ્ટબિન પૂરા પાડવામાં આવશે વિના મૂલ્યે અને ટૂંક સમયની અંદર નવસારી નગરપાલિકા દ્વારા અલગ અલગ કચરો લેવાનું શરૂ કરવામાં આવશે અને ત્યાર પછી જો કોઈ ભૂનો ભીનોને સૂકો કચરો ભેગો આપશે તો એવો કચરો સ્વીકારવામાં આવશે નહીં એટલે આ તબક્કે તમામ નાગરિકોને મારી અપીલ છે કે જેમ બને તેમ જલ્દી યા તો પોતાના રીતે ડસ્ટબિનની વ્યવસ્થા કરે અગર તો પ્રોપર્ટી ટેક્સ ભરીને નગરપાલિકા પાસેથી બે ડસ્ટબિન વિના મૂલ્યે મેળવી અને આ વ્યવસ્થામાં સાથ સહકાર આપે અને નવસારી શહેરને સ્વચ્છ બનાવવા માટે જ્યાં ત્યાં કચરો નહીં ફેંકે કચરા પેટીમાં કચરો આપે અથવા કચરાનું વાહન કચરો લેવા આવે ત્યારે કચરો આપે એવી સમા તમામ લોકોને મારી અપીલ છે અને નવસારી શહેર સ્ટાર રેટિંગમાં પણ ભાગ લઈ રહ્યું છે હાલમાં આપણે થ્રી સ્ટાર રેટિંગ માટે અને ઓડીએસ પ્લસની જાહેરાત માટે આપણે પ્રયત્નશીલ છીએ અને એમાં પણ લોકોએ જ્યાં ત્યાં ખુલ્લામાં હાજર નહીં જવું ખુલ્લામાં પેશાબ નહીં કરવો આ વગેરે પ્રવૃત્તિઓ બંધ કરી અને નવસારી શહેરને સ્વચ્છ બનાવવામાં સાથ આપે એ મારી સૌને અપીલ છે જે પણ સોસાયટી કે જે પણ વિસ્તારમાં આવો ફરિયાદો હોય તેઓ મને ડાયરેક્ટ મારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી શકે છે નવસારી શહેરનું ફેસબુક એકાઉન્ટ પણ ખોલેલું છે એના પર પણ ફરિયાદ કરી શકે છે નવસારી શહેરનો ટોલ ફ્રી નંબર પણ આપેલો છે એ ટોલ ફ્રી નંબર પર પણ ફરિયાદ કરી શકે છે અને એ ફરિયાદ મળેથી તરત જ એનું નિવારણ કરવામાં આવશે એમના દ્વારા ઘણી એવી ડસ્ટબીનો અને ઘણી ક્લિયરનેસની સુવિધાઓ પૂરી પાડતા હતા અમને કેમ છોડી દેવામાં આવ્યા એ નગરપાલિકા નવસારીનો નિર્ણય છે એ અને એના એના પર કંઈ બીજી ટીકા ટિપ્પણ થઈ શકે નહીં પરંતુ નવસારી નગરપાલિકા દ્વારા એના એમના એને બ્રાન્ડ સેડન પરથી હદાવ્યા પછી પણ આજે પણ કચરાપેટીઓ હટાવવાની કામગીરી ચાલુ છે અને આવી કચરાપેટીઓ હટાવ્યા પછી ત્યાં સુશોભ સુશોભન અને સૂત્રો લખી અને ત્યાં સારી રીતે સ્વચ્છતા જળવાય એવા પ્રયત્ન કરી રહ્યા છે નવસારી નગરપાલિકા દ્વારા અત્યારે જે સ્વચ્છતા અભિયાનનો પખવાડિયું ચાલી રહ્યું છે તેમાં મારે ખાલી એટલું જ કહેવું છે કે નવસારી શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે તમે લુનસિકુઈ જોઈ લઉં સ્ટેશન રોડ જોઈ લઉં ઝવેરી સડક જો દસ્તુરવાડ છે આ બાજુ રંગુનગર છે પછી આશાનગર છે જ્યાં પણ તમે જાઓ ત્યાં ઠેર ઠેર તમને ગંદકીઓ દેખાય છે આ કચરાની પેટીઓ મૂકેલી છે તેમાંથી ઢોર લોકો ખાવાનું ખાય છે અને બીમાર પડે છે મરી જાય છે આ સ્વચ્છતા અભિયાનના નામે ખાલી ખાલી આ લોકો એક તાઇફા કરે છે નવસારી નગરપાલિકા દ્વારા ગત વર્ષે વીસપી કાસદ જે નવસારી શહેર માટે ખૂબ જ સારું કામ કરતા હતા તેઓ ઠેર ઠેર જઈને કચરા માટે લોકોને અવેરનેસ કરતા હતા કે ભાઈ તમે કચરાપેટીમાં આ જ્યારે ડોર ટુ ડોર ટેમ્પો લઈને આવે છે ત્યારે તમે તેમાં કચરો નાખો જઈને કચરાપેટીમાં પણ નહીં નાખો બે ત્રણ જગ્યાઓ પર એમણે જાતે ઇન્ટરેસ્ટ લઈને એ કચરાની પેટીઓ હટાવી ત્યાં વ્યવસ્થિત બાકડાને બધું મુકાવીને સુંદર એ જગ્યાને કરી પણ નવસારી નગરપાલિકાના સત્તાધીશોને માલ માલુમની શું થયું કે તેમણે તેમને ત્યાંથી નવસારી બ્રાન્ડ નવસારીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બરખાસ્ત કર્યા અને અત્યારે તેમને કોઈ પણ જાતનો મતલબ એ નથી જ્યારે એ હવે અત્યારે પણ એ પોતાની રીતથી નવસારીમાં સ્વચ્છતા ફેલાય તેના માટે એ બધાને લોકોને અવેરનેસ માટે નીકળે છે તો આ લોકોની જો ખરેખર સ્વચ્છતા માટેની એ લોકોની જો મિશન છે અને નવસારીને સાફ કરવા ઈચ્છતા હોય તો આવા પગલાં ભરે ત્યારે આપણને એવું થાય છે કે આ લોકોના બતાવવાના અને ખાવાના દાંત અલગ છે નવસારી નગરપાલિકા દ્વારા હાલની તારીખમાં ડોલો વિતરણ કરવામાં આવે છે જેમાં સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવાની વાતો કરે છે અને ડમ્પિંગ યાર્ડમાં જ્યારે જોવા જઈએ છે છે આના એવું કે આ લોકો પ્રજાને અવેર કરીને તેમને સૂકો કચરો અને ભીનો કચરો તો અલગ કરાવે છે પણ નવસારીમાં નવસારી નગરપાલિકા પાસે એવી કોઈ પણ અલાયદી જગ્યા નથી જ્યાં જૂના કચરા સૂકા કચરાને અલગ તારવી શકાય અને ભીનો કચરો અલગ તારવી શકાય આ લોકો ડોર ટુ ડોર માટે જે ટેમ્પો લઈને આવે છે એ લોકો અહીંથી પણ અલગ અલગ નાખીને લઈ જાય છે પણ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જઈને બધો કચરો ત્યાં સાથે જ થઈ જાય છે